ભાયરા નગરપાલિકાના ત્રિકોણીયા શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા શેડ બાબતને લઈ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા નગરપાલિકા દ્વારા ત્રિકોણીયા સેન્ટરમાં દુકાનો હરાજીથી ભાડે આપવામાં આવેલ છે, જે નગરપાલિકા નવરસના ભાડા પેટે આપેલ છે, જેમાં દુકાન ભાડૂતો દ્વારા નિયમોનો પણ ભંગ થયેલ જોવા મળે છે। મળતી માહિતી મુજબ ધાનેરાના ત્રિકોણીયા શોપિંગ સેન્ટરમાં દુકાનદાર નીચેની દુકાનદારે પતરાના શેડ મૂકવામાં આવેલ છે, જેની કોઈ નગરપાલિકા દ્વારા પરમિશન લેવામાં આવેલ નથી। આ બાબતની ફરિયાદ એક દુકાનદારની દુકાન શેડના કારણે ઢંકાઈ જાય છે, જેવી ફરિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારે અરજી દ્વારા જાણ કરી ફરિયાદ કરી હતી। જો કે અધિકારીએ નિયમોના ભંગ બદલ નોટિસ આપવાની વાત કરેલ છે અને પોતાની રીતે મનસ્વી સરકારી નિયમનો ભંગ પરવાનગી વગર શેડ લગાવતા જોવા મળેલ છે। નગરપાલિકાના થયેલ ઠરાવ મુજબ નિયમમાં નંબર 38 મુજબ ભાડુઆત પોતાને ફાળવેલ દુકાન આગળના ભાગે રસ્તામાં અન્ય સ્થળે કોઈ પણ જાતનો માલ સામાન મૂકી કે પતરા શેડ વગેરે બનાવી અન્ય રીતે કોઈ પણ જાતનું દબાણ કરી શકશે નહીં, તથા જો તેમ કરવામાં આવશે તો આવો માલ સામાન જપ્ત કરી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે। જો આવનાર પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો ભાડાપટ્ટા અને હરાજીની શરતોનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા ત્રિકોણિયાના ભાડાપટ્ટે તમામ શરતો ચેક કરી તમામ શરતોના ભંગ બદલ કઈ કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું। અહેવાલ ભરત એન્ગલચર, ધાનેરા। ત્યારે નીતિ નિયમો વાંચ્યા હતા, તે નીતિ નિયમોમાં દુકાનો જે પ્રમાણે અમને લીધી તે પ્રમાણે શેડ કે કંઈ દબાણ જેવું હતું નહીં। એ સાથે અમે દુકાનોને પૈસા ખર્ચ્યા હતા 20-20 લાખ રૂપિયા, જે હાલ 15-15 ફૂટના 20-20 ફૂટના શેડ હિસાબથી કોઈ કસ્ટમર ઉપર ચડી શકતો નથી। દુકાનો અમને પડી, તમે જોઈ લેજો, બધી દુકાનો અમને પડી, કોઈ માલિક માલિકે દુકાન હોતા નથી। તો અમે નગરપાલિકાને એ જ અરજી કરી કે અમને તાત્કાલિક ધોરણે જે પ્રમાણે દુકાનો હતી એ પ્રમાણે કરી આપે, જેથી કરીને વેપાર ધંધા થાય, કસ્ટમર લોકો અહીં આવે, અમારા લોકોના જે પૈસા આપેલા ફેળે ના જાય। તરીકે અમે એ જ, મારું નામ કાંતિભાઈ મહેશ્વરી, ઉપર મારી બે દુકાનો ઉપર આવેલી છે। શ્યામ પ્રસાદ જે મુખર્જી શોપિંગ ત્રિકોણી ગંજ રોડ રેલોમાર્ગ, દુકાનદાર હું વિક્રમસિંહ રાજપૂત। મારે દુકાન છે અહીંયા પેલેમાળે, ત્યાં મારે દુકાન આગળ 20 ફૂટના પતરાનો દબાણ થઈ ગયું છે। પતરાના હિસાબે મારે ખૂબ ધંધામાં તકલીફ પડે છે। જે ટાઈમે અમે હરાજીમાં દુકાન લીધી હતી એ ટાઈમમાં અમને કોઈ એવી શરત નથી કે નગરપાલિકા આપણે દુકાન આગળ કોઈ પતરાનો છેડ કરી શકે। નીચે જે દુકાનો જે લોકોએ લીધી છે, બરાબર જે લોકોએ 20-20 ફૂટના પતરા મૂક્યા છે, એમને નગરપાલિકા પરમિશન આપે તો મૂકું 20 ફૂટના પતરાના હિસાબે, પતરા નહીં પણ ડાબુ ભરી લો। અમારે કોઈ નીચે વેપારી છે એમને તે કોઈ વિરોધ નહીં, આપણે નગરપાલિકાનો પ્રશ્ન છે એટલે નગરપાલિકાની વાત કરીએ છીએ કે જે ટાઈમે હરાજીમાં આપણને દુકાન આપી હતી એ ટાઈમે અમને હાલમાં એ ટાઈપમાં દુકાન અમને સોંપી દે, કેમ કે કોઈ એ ટાઈમમાં કોઈ પતરાનો છેડ હતો નહીં।